ખેડૂતોએ લગાવ્યો વિશ્વાસઘાતનો આક્ષેપ અને અપાયું આવેદનપત્ર. ખેડૂતો આવેદનપત્ર આપી વકીલ નિમેશ પટેલ, મહેશ પટેલ, નીતિન પટેલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સંતેશ ગામના ખેડૂત દ્વારા પૈસાના લોભિયાઓ માટે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. સંતેજ અને રકનપુર ગામના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દે પીડાઈ રહ્યા છે. ગામના અશિક્ષિત ખેડૂતોનો દુરુપયોગ કરી પૈસા પડાવતા હોવાનો ધંધાને લઈને આજે આવેદનપત્ર આપી અને ખેડૂતોએ પર્દાફાશ કર્યો છે. સાંતા અને રનકપુર ગામના ખેડૂતો ભેગા થઈ પત્રકાર પરિષદમાં વારંવાર નિમેશ પટેલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે અને તેની ઓળખ વકીલ તરીકે તે આપે છે, લુભામણી જાહેરાતો આપે છે અને નોટરી પણ કરે છે અને પાવર ઓફ એટર્ની કરાવી બ્લેકમેલ કરવાના ધંધાનું ષડયંત્ર કરતા હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ માહિતી મળતા જ નિમેશ પટેલને સનત લીધી નથી, કોઈ વકીલ નથી, માત્ર ખેડૂતોને વિશ્વાસમાં લેવા માટે ખોટી વકીલ તરીકેની ઓળખ આપતો હોવાનો ખુલાસો થયો છે. ખેડૂતોએ 7/12 ઉતારા મુજબ પીડિત ખેડૂતો જમીન પર નીતિન પટેલ અને મહેશ પટેલના નામ બોલાય છે. આમ નિમેશ પટેલ ખેડૂતોને વિશ્વાસમાં લઈ નીતિન પટેલ અને મહેશ પટેલ સાથે મળી કાવતરું રચવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે. ફેસબુકના માધ્યમનો ઉપયોગ કરી પોતાનું વિઝિટિંગ કાર્ડ વાયરલ કરતા જણાવતા કે જમીન લેવેચ અને સમાધાન માટે સંપર્ક કરો. જમીન લેવેચનો વ્યવસાય હોઈ શકે, પરંતુ સમાધાન માટે એવો તે કેવો વ્યવસાય હોઈ શકે? સમાધાનનો અર્થ શું તે આપ સમજી જ શકો છો. અભણ છે પણ ભાન છે ખેડૂતોને, વધુ ભણેલા નથી પણ થોડું ઘણું તેમને વીત્યું છે, પીડા છે, જેને લઈને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આવા પૈસાના લોભિયા અને ધૂતારાથી ગામના લોકો સાવધાન રહે અને જાગૃત કરવા માટે અને ન્યાય મેળવવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને કઈ રીતે પૈસા લઈ ગયો એના નીતિનના મહેશ ભાઈ કનૈયાલાલ એમના દોરી હતી, હું કર્યું હું નહીં, અમને રૂપિયો હાર્યો. અરજી કરી લીધી છે, અરજી બાદ જે કઈ ખેડૂતોના નિવેદન જોઈશે એ તમામના નિવેદન આપણે લાવીશું. નિમેશ પટેલ સામે ફરિયાદ કરવા માટે કેટલા ખેડૂત તૈયાર છે? ખેડૂત બધા જ ખેડૂતો તૈયાર છે, ગામના જેટલા ખેડૂત છે બધા જ તૈયાર છે. અંદાજિત કેટલા ખેડૂત હશે? તમારી જમીન લીયાલી છે, પાછી લીયાલી છે, કઈ કે અમારે એ કરો ભાઈ ને તમારે પૈસા મળાવી પણ અમારે પછી રકમ મળી નહીં. શું નામ હતું? નિરેશભાઈ પટેલ. કાર્યવાહી કરી કે કરે કરે પણ કરી નહીં. પછી કર્યું તો તમે શું ઈચ્છો છો? શું પાછી નહીં, અમને તો એનો વહીવટ મળી જાય, પાછી મળી જાય. નહીં મળે આગળ કાર્યવાહી કરી છે. ગાંધીનગર ગાંધીનગરમાં આવેલા તાલુકા કલોલ તાલુકાની અંદર ગામ સાંતેજમાં સર્વે નંબર 524-525 આવેલી જમીનમાં અરજદાર પૈકી સામેવાળાઓનો જે વાંધો ચાલી રહ્યો હતો તેની અંદર નિમેશ પટેલ નામના વ્યક્તિએ પોતાની ઓળખ વકીલ તરીકે આપી તમામ અરજદારો જે હતા તેમનો ખોટી રીતે સાઇન અને અંગૂઠો લઈને દારોબાર જમીન સામેવાળાને જોડે સમાધાન કરી નાખેલ છે. જે બાબતે ખેડૂતોને લલચાયેલા હતા કે ભાઈ તમને જે કંઈ સમાધાન કરશો તે બેટે તમને પૈસા આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને કોઈ જાતની કોઈ રકમ આપી નથી અને રકમ આપ્યા વગર જ તમામ પાસેથી અંગૂઠોને સાઇન કરાવીને એ લોકોની સાથે જમીન જે કંઈ જે લોકો સામેવાળા જે હતા એ લોકો સાથે સમાધાન કરી નાખેલું છે.
અને ખેડૂતોને કોઈ વસ્તુ આપેલ નથી, કોઈ પેમેન્ટ આપેલું નથી, નથી કોઈ કાગળ આપવામાં આવતા, નથી કોઈ કાગળ દર્શાવવામાં આવતા. ખેડૂતોએ બધી જગ્યાએ જ્યાં જ્યાં રજૂઆત કરવા જેવી હતી બધી જગ્યાએ રજૂઆત કરી દીધી છે, પણ પ્રશાસન સામે કોઈ અત્યારે હાલ એમને કોઈ અપેક્ષા મળતી નથી, કોઈ જગ્યાએથી એમને એટલો રિસ્પોન્સ મળતો નથી. હાલમાં એ બાબતે તાજેતરમાં જ આપણે માનનીય ગૃહ રાજ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી, માનનીય કલેક્ટર સાહેબ ગાંધીનગરના અને માનનીય ડીજીપી સાહેબને એક લેખિતમાં આવેદન આપ્યું છે કે સાંકેત ગામની અંદર જે ખોટી રીતે પોતાની વકીલ તરીકે ઓળખ આપી વારંવાર લોકો સાથે, ઘણા લોકો સાથે જે છેતરપિંડી કરી રહ્યો છે નિમેશ પટેલ, તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરે અને જે કંઈ ખેડૂતો સાથે જે કંઈ ખોટું થઈ રહ્યું છે, વિશ્વાસઘાત થઈ રહ્યો છે, જે લોકોની સાથે પોતાની જમીનો, જે હાલમાં એ લોકો ખેડૂતો જે ખેડીને જે જગ્યા જે પોતાની ગુજરાન ચલાવી રહ્યા હતા તે લોકો હાલ બેરોજગાર થઈ ગયા છે, એ લોકો પાસે બીજું આના સિવાય કમાણીનું કોઈ સાધન નથી, તેની સામે કાયદેસર કાર્યવાહી કરી ખેડૂતોને પોતાની જમીન પરત અપાવે એવી એક રજૂઆત કરેલ છે. ગાંધીનગરમાં આવેલા તાલુકા કલોલ તાલુકાની અંદર ગામ સાંતેજમાં સર્વે નંબર 524-525 આવેલી જમીનમાં અરજદાર પૈકી સામેવાળાઓના જે વાંધો ચાલી રહ્યો હતો તેની અંદર નિમેશ પટેલ નામના વ્યક્તિએ પોતાની ઓળખ વકીલ તરીકે આપી તમામ અરજદારો જે હતા તેમનો ખોટી રીતે સાઇન અને અંગૂઠો લઈને દારોબાર જમીન સામેવાળાને જોડે સમાધાન કરી નાખેલ છે. જે બાબતે ખેડૂતોને લલચાયેલા હતા કે ભાઈ તમને જે કંઈ સમાધાન કરશો તે બેઠે પેમેન્ટ તમને પૈસા આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને કોઈ જાતની કોઈ રકમ આપી નથી અને રકમ આપ્યા વગર જ તમામ પાસેથી અંગૂઠોને સાઇન કરાવીને એ લોકોની સાથે જમીન જે કંઈ જે લોકો સામેવાળા જે હતા એ લોકો સાથે સમાધાન કરી નાખેલું છે અને ખેડૂતોને કોઈ વસ્તુ આપેલ નથી, કોઈ પેમેન્ટ આપેલું નથી, નથી કોઈ કાગળ આપવામાં આવતા, નથી કોઈ કાગળ દર્શાવવામાં આવતા. ખેડૂતોએ બધી જગ્યાએ જ્યાં જ્યાં રજૂઆત કરવા જેવી હતી બધી જગ્યાએ રજૂઆત કરી દીધી છે, પણ પ્રશાસન સામે કોઈ અત્યારે હાલ એમને કોઈ અપેક્ષા મળતી નથી, કોઈ જગ્યાએથી એમને એટલો રિસ્પોન્સ મળતો નથી. હાલમાં એ બાબતે તાજેતરમાં જ આપણે માનનીય ગૃહ રાજ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી, માનનીય કલેક્ટર સાહેબ ગાંધીનગરના અને માનનીય ડીજીપી સાહેબને એક લેખિતમાં આવેદન આપ્યું છે કે સાંકેત ગામની અંદર જે ખોટી રીતે પોતાની વકીલ તરીકે ઓળખ આપી વારંવાર લોકો સાથે, ઘણા લોકો સાથે જે છેતરપિંડી કરી રહ્યો છે નિમેશ પટેલ, તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરે અને જે કંઈ ખેડૂતો સાથે જે કંઈ ખોટું થઈ રહ્યું છે, વિશ્વાસઘાત થઈ રહ્યો છે, જે લોકોની સાથે પોતાની જમીનો, જે હાલમાં એ લોકો ખેડૂતો જે ખેડીને જે જગ્યા જે પોતાની ગુજરાન ચલાવી રહ્યા હતા તે લોકો હાલ બેરોજગાર થઈ ગયા છે, એ લોકો પાસે બીજું આના સિવાય કમાણીનું કોઈ સાધન નથી, તેની સામે કાયદેસર કાર્યવાહી કરી ખેડૂતોને પોતાની જમીન પરત અપાવે એવી એક રજૂઆત કરેલ છે. જે ગાંધીનગરમાં તેની અંદર સર્વે નંબર 524 અને 525 સર્વે નંબરની અંદર કેટલાક ખેડૂતોને સામેવાળાઓ સાથે કેટલાક વાંધાઓ રજૂ ચાલી રહેલા હતા. જે જમીન પૈકી એ જમીનની અંદર નિમેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા અરજદારો ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો, તે લોકોની સાથે તે લોકોને વિશ્વાસમાં રાખીને, વિશ્વાસમાં લઈને જે જમીન હતી તે જમીન ઉપર ખોટા પોતાની જમીન પરત કરાવશે તેવું વિશ્વાસ અપાવીને એ લોકોની સાથે સાઇન સંગતને અંગૂઠો પણ કરવામાં આવ્યો અને અંગૂઠાના આધારે સામેવાળી જે કઈ વ્યક્તિ હતી એ વ્યક્તિ સાથે સમાધાન કરી લેવામાં આવેલ છે. ખેડૂતોના જે કુટુંબમાં એક મરણ થયેલું હતું તે મરણ દરમિયાન સામેવાળા દ્વારા જ્યારે જમીન પર ફેન્સિંગ કરવામાં આવી ત્યારે એવી ભાડ મળી, ત્યારે જાણવા મળ્યું કે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ ચૂકેલી છે. જ્યારે નિમેશ પટેલે પોતાની ઓળખાણ એક વકીલ તરીકે એની આપી હતી, પણ અરજદારો અને ખેડૂતો દ્વારા જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે જે પોતે વકીલ નથી તેવું જાણવા મળેલ છે, એટલે પોતાની ઓળખ વકીલ તરીકે આપી અરજદારો અને ખેડૂતોને પોતાના વિશ્વાસમાં લઈને આ જમીન સાથે જે કંઈ થયેલું છે, જમીન જે આ ખેડૂતોની હતી તે લોકોને પરત મળે તે બાબતે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યના પોલીસ વડા તેમજ માનનીય કલેક્ટરશ્રીને આપણે એક આવેદનપત્ર આપેલું છે અને આ જે સામેવાળાઓ છે તે લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સારું, લેન્ડ એક્ટ ગેપિંગ મુજબ એક ફરિયાદ દાખલ કરવા સારું આપણે એક આવેદનપત્ર આપેલું છે અને ખેડૂતોને પોતાની જમીન પરત મળે તેવું એક આપણે આવેદનપત્ર આપેલું છે. કેટલા સમય પછી ખેડૂતોને ખબર પડી? ખેડૂતોને રકમ એવી કોઈ નક્કી કરવામાં આવેલી હતી? ખેડૂતો અચ્છા, તો આના પછી શું તમારો આગળની જમા? ખેડૂતો સાથે કોઈ રકમ નક્કી કરવામાં આવેલ નથી. ખેડૂતોએ માત્ર એવું કીધું કે પોતાની જમીન તે લોકોને પરત મેળવી છે, પરત અપાવશે તેવું કહીને તેમણે સાઇન કરેલી. આમાં કોઈ ખેડૂતોને કોઈ રકમ આપવામાં બી નથી આવેલી અને કોઈ સમાધાન પણ ખેડૂત દ્વારા કરવામાં નથી આવેલ, પરંતુ જે કાગળિયા સાઇન કરેલા તેના આધારે સમાધાન કરી નાખ્યું. નિમેશ પટેલ અને સાથે બીજા કોઈ પણ સંડોવાયેલા છે? કઈ રીતે આ લોકો? નિમેશ પટેલ હાલ અમે નિમેશ પટેલને જ ખેડૂત મતલબ ખેડૂતો સાથે કરેલું છે. આગળ કોણ સંડોવાયેલું છે તેનું કાર્યવાહી થશે તો જ ખબર. આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા અને જેના ખેડૂતોનો ઉપયોગ કર્યો અને બીજી કોઈ કેટલા કોઈ? નિમેશ પટેલ દ્વારા અન્ય ખેડૂતો સાથે એવું કરવામાં આવેલું છે તેવું અરજદાર અને ખેડૂતો દ્વારા જાણવા મળેલ છે. અન્ય સાથે બીજા ખેડૂતો કોણ છે એનું અત્યારે હાલ આપણી પાસે જાણવા.